આપણે ઘણા સમયથી જોઈએ છે કે ખુદ ભાજપના જ નેતાઓ ભાજપના ભ્રષ્ટાચારોને ઉઘાડા પાડે છે ત્યારે ફરી એક ભાજપના એવા નેતા ચર્ચામાં આવ્યા છે જેઓ ભારતીય જનતા પાર્ટીના જાણે કાન મચેડી રહ્યા હોય ફરીથી ભરતકાના બાર ત્યારે ચર્ચાનો વિષય બન્યા છે ભરતકાના બારે એક ઘગધકતું ટ્વીટ કર્યું છે અને તેમની ટ્વીટને લઈને ભરતકાના બાર જે છે તે અત્યારે ચર્ચાઓમાં આવ્યા છે ભરતકાના બારે ભાજપના જે નેતાઓ છે તેમને આડે

મોટા ભાગની જનતાના મતે રાજકારણીઓ અનિવાર્ય અનિષ્ટ છે જેમનો ઉદ્દેશ્ય રાજકારણમાંથી પૈસા બનાવવાથી વિશેષ કંઈ જ નથી જાહેર જીવનમાં પડેલ તમામ લોકોને આત્મમંથન કરવાનો સમય છે રાજકીય લોકો તેમની ખરડાયેલી ઈમેજ સુધારવાનો પડકાર ઝીલી લેવા તૈયાર છે ખરા અહીં ભારત કાનાબારા ધગધગતું ટ્વીટ કરી રહ્યા છે અને પાછા તેઓ નરેન્દ્ર મોદી સી આર ભૂપેન્દ્ર પટેલ મનસુખ માંડવિયા વિજય રૂપાણી રૂપાલા અને રત્નાકર લોકો જે છે જે મોટા કદાવર નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ નેતાઓ જે છે તેમને પણ અહીં તેઓ ટ્વીટ કરી કહી રહ્યા છે તેમને પણ અહીં તેઓ ટ્વી ટેગ કરી રહ્યા છે ત્યારે ભરત કાનાબાર જે છે અહીંયા કહી રહ્યા છે કે જાહેર જીવનમાં પડેલ તમામ લોકોને આત્મમંથન કરવાનો સમય છે ત્યારે રાજકીય લોકો તેમની જે અત્યારે ઈમેજ ખરડાઈ છે વડોદરામાં અતિવૃષ્ટિ સર્જાઈ તેને લઈને જે ભારતીય જે બીજેપી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમની વડોદરા વાસીઓ હકાલપટ્ટી કરી આ નેતાઓની જે અત્યારે ઈમેજ છવાયેલી છે શું આ નેતાઓ પોતાની ઈમેજ જે છે તે સુધારવાનો પડકાર ઝીલી લેવા માટે અહીં તૈયાર છે ખરા તેમની જે ઈમેજ થઈ ગઈ છે તે સુધારી શકશે ખરા પડકારનો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે સામનો કરશે ખરા અહી તેઓ એક ફોટો પણ પોસ્ટ કરી રહ્યા છે ટ્વીટ કરી ફોટો પણ તેમણે મૂક્યો છે અહીં એક નેતાના કાન જે છે તે જાણે જનતા અને બીજા નેતાઓ ખેંચતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ ફોટો પણ ભરતકાના કાનાબારે મૂક્યો છે જે સણસણતો કહી શકાય કે આ ભારતીય જનતા પાર્ટીને સણસણતો જવાબ હોય એ નેતાઓને જે નેતાઓનો વડોદરા વાસીઓએ વિરોધ કર્યો છે આ ફોટા પર તમે જોઈ શકો છો કઈ રીતે જાણે નેતાજી ઉપર બરાબરના બગડ્યા હોય તેવો આ ફોટો છે તેવું નેતાજી જે નેતા છે તેમના બંને કાન મચકોડી અને આંતરીને લઈ જતા હોય તેવું લાગી રહ્યું છે અને તેવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદરના ડખાઓ પણ આ ફોટા પરથી આપણે સાફ રીતે સમજી શકીએ છીએ ત્યારે ભરત કાનાબારે આડકતરી રીતે નહીં પરંતુ અહીં સાફપણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર પ્રહારો કર્યા છે કે જે વડોદરામાં અતિવૃષ્ટિ સર્જાઈ અને અતિવૃષ્ટિ પછી અન્ય સ્થળોએ રાજકારણીઓ પ્રત્યે જે રોષ જોવા મળ્યો નેતાઓ પ્રત્યે વડોદરાવાસીઓએ પોતાનો રોષ જે ઠાલવ્યો તેને લઈને શું હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે પોતાની ઇમેજ ખરડાઈ ગઈ છે તેને સુધારી શકશે ખરા અને તેને સુધારવાનો પડકાર આ નેતાઓ પોતાના પર ઝીલી શકશે ખરા ભરત કાના બાર પહેલા પણ અનેક વાર સણસણતા આ ટ્વીટ છે ધગધગતા ટ્વીટ કરી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીમાં જ રહી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને પાર્ટી સામે બોલવાની આ નેતાજી હિંમત રાખે છે તેના ઉપર પણ પૈસા બનાવવાનું રાજકારણ એવું કીધું છે આ ટ્વીટ મારફતે કોના પર કીધું ના કોઈ વ્યક્તિગત કોઈના પર કે કોઈ કોઈ જૂથ કે સમૂહ કે પક્ષ એનો લક્ષી નથી મૂળ વાત એ છે કે વડોદરામાં જે અતિવૃષ્ટિ થઈ અને પછી જે લોકો ખુલ્લા આવીને આજે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે જે લોકપ્રતિનિધિઓ એમને મદદ કરવા માટે કે અથવા એમની તકલીફો સાંભળવા જાય છે એમને પણ દૂધ કરી રહ્યા છે એમને પણ અપમાન કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં રાજકીય લોકો પ્રત્યેની એક સુગ વધતી જાય છે અને બહુજન સમાજનો જ્યારે આપણે વ્યૂહ જાણીએ અભિપ્રાયજાની જ્યારે એમના મતે મોટાભાગના લોકો રાજકારણમાં પૈસા બનાવવામાં આવે છે રાજકારણીઓ તમે બધા અનિવાર્ય અનિષ્ટ છો એવું માનનારા લોકો હવે જાજા છે એટલે આ એક જે લોકો પોતાની જાતને આગેવાન સમજે છે નેતા સમજે છે એવા રાજકીય પક્ષના બધા મોવડીઓ માટે એક આ ચિંતાનો વિષય છે કે લોકોની એમના પ્રત્યેની શ્રદ્ધા હવે ઓછી થતી જાય છે અને આ એ લોકશાહી માટે પણ સારી નિશાની હતી વ્યક્તિગત જીવનમાં પણ આપણે જેને કહેવાય ને કે આપણા માટે દોષારોપણ થાય અથવા લોકો આપણે નબળા ચિતરે એ પ્રકારનું જાહેર જીવનમાં પણ દરેક માણસે આ છબીમાંથી બહાર નીકળવું પડે એને માટે સનિષ્ઠ પ્રયાસ કરવો પડે પારદર્શક વહીવટ કરવો પડે લોકોની સુખ દુઃખમાં લોકોની સાથે ઊભા રહેવું પડે એની પડખે ઊભું રહેવું પડે તો આ બધા વ્યવહારથી જ આપણી છબી સુધરે એ મૂળ મારી આ ટ્વીટનો મૂળ કહેવાનો ભાવાર છે જ્યારે વહેત્યાઓના પડછાયા મોટા થવા લાગે ત્યારે સમજવું કે સૂર્યાસ્ત નો સમય થવા આવ્યો છે આ વાક્ય કોઈ પણ સમૂહ સંસ્થા

રાખતા નથી આ નેતાનું અત્યારે ધકધકતું ટ્વીટ જે છે તે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે આ નેતાએ જે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે નેતાઓ છે જેમનો વિરોધ કરવામાં આવ્યો જેમના અત્યારે વડોદરામાંથી હકાલપટ્ટી જે નેતાઓની કરવામાં આવી છે તે નેતાઓ પર સણસણતું ટ્વીટ કર્યું છે અને તેમનું આ ટ્વીટ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે ત્યારે ભરત ખાનાબાર ખુદ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા એ ભાજપના જ નેતાઓ ચેલેન્જ આપી રહ્યા હોય કે તમે ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા તમને જનતાએ પસંદ કર્યા પરંતુ અત્યારે જે તમારી હકાલ પટ્ટી કરવામાં આવી તમારો વિરોધ થયો ત્યારે શું આ વિરોધને ને તમે આ પડકારને આગળ વધશો ભારત કાનાબાર ખુદ ભારતીય જનતા પાર્ટી માં રહી ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ ને જાડે હાથે લઈ રહ્યા છે પોતાના ટ્વીટ ના માધ્યમ થી તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોકસથી જણાવોજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર